જેતપુર તલાટી મંત્રી અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતર્યા. ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ દ્વારા હડતાલનો આદેશ. ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ 2018થી તલાટી કમ મંત્રીની વિવિધ માંગોને લઈને સરકારને લેખિત રજૂઆતો કરે છે. સરકાર દ્વારા તલાટી કમ મંત્રીઓની વિવિધ માંગણીઓનું કોઈ નિરાકરણ ન આવતા 7/9/2021ના રોજ હડતાલનું એલાન કરવામાં આવ્યું હતું. પરંતુ સરકાર દ્વારા વિવિધ પડતર માંગણીઓ તેમજ પ્રશ્નોનો સુખદ ઉકેલ લાવવાની બાંહેધરી આપવામાં આવતા આંદોલન મોકૂફ રહ્યું હતું. પરંતુ ગત તારીખ 7/9/2021ના રોજ ગાંધીનગર ખાતે મળેલી કારોબારીમાં જ્યાં સુધી સરકાર દ્વારા વિવિધ પડતર પ્રશ્નો તેમજ માંગણીઓનું નિરાકરણ ન કરવામાં આવે તો ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાલ પર જવાનું નક્કી થતાં જેતપુર તાલુકાના તલાટી કમ મંત્રીઓએ આ નિર્ણયને સમર્થન આપી હડતાલમાં જોડાયા છે. સાથે જ ગ્રામ પંચાયતને લગતી તમામ કામગીરી ઠપ્પ થઈ ગઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી ગુજરાત સરકાર દ્વારા હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત ગ્રામ પંચાયત કચેરીમાં માનભેર તિરંગો ફરકાવવા તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ સિવાયની કોઈ પણ કામગીરી ન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આશિષ પાટડિયા, ZSTV, જેતપુર. વરસાદજી ડેંગરા, તલાટી કોમ મંત્રી, મોટા ગુંદાળા. આજ રોજ 2/8/2022ના રોજ અમે લોકો અમારું તલાટી કોમ મંત્રીમંડળ દ્વારા આદેશ મુજબ અમે હડતાલ પર ઉતર્યા છીએ. અમે આની પહેલાં 2018માં હડતાલ કરી હતી ત્યારે સરકારશ્રી દ્વારા અમારા ઘણા બધા પ્રશ્નો હતા પણ તેનું કોઈ નિરાકરણ આવેલ ન હતું. ત્યાર પછી 2022માં જ્યારે હડતાલ કરી હતી ત્યારે પણ તે લોકોએ અમને કહેવામાં આવ્યું હતું કે તમારા બધા પ્રશ્નોનું નિરાકરણ 1/8/2022ના રોજ થઈ જશે. પરંતુ આજ રોજ સુધી અમારા એક પણ પ્રશ્નનું નિરાકરણ થઈ આવેલ ન હોવાથી અમે હડતાલ પર જવા માટે ફરજ પડી છે. અને અમારી માંગ ઘણા બધા પ્રકારના અમારા મુદ્દા છે, જેમ કે આંતર જિલ્લા ફેરબદલી, અમારો ગ્રેડ પે જે છે જે 1900 છે, જે બીજી કેડર કરતાં ઘણો બધો નીચો છે, અને અમારી કામગીરી તમે જુઓ તો 537 જાતની કામગીરી કરીએ છીએ, જે બીજી કોઈ પણ કેડર કરતાં સૌથી વધુ કામગીરી છે, છતાં પણ સરકારશ્રી દ્વારા અમારી કેડરને મહત્ત્વ જ આપવામાં નથી આવ્યું. એટલા માટે અમારો ગ્રેડ પે જે છે એ 4400 કરી આપવામાં આવે. અને અમારી જ કંપેરમાં તમે જુઓ તો પહેલાં રેવન્યુ તલાટી કમ મંત્રી અને પંચાયત જે બંને એક જ હતી, પછી બંનેને જુદી કેડર કરવામાં આવી તો તેમનો ગ્રેડ પે છે જે 4400 કરી આપવામાં આવી. અને પ્રમોશનની વાત કરીએ તો અમને 12 વર્ષે વિસ્તરણનું પ્રમોશન આપે છે, બરાબર 12 વર્ષે છેક આપે છે, અને એ લોકોને 9 વર્ષે આપે છે પ્રમોશન. અને એનો ગ્રેડ પે પ્રથમ ગ્રેડ પે જ અમારા કરતાં ઘણો ઊંચો છે, જે સમાન કેડર છે છતાં પણ આટલી બધી બંને વચ્ચે વિસંગતતા છે. અને એક તલાટી વચ્ચે 3 ગામ છે. તમે જુઓ 3 ગામ હોય એટલે ગામના કામ કરવા અમને લોકોને મુશ્કેલ પડે છે અને ગ્રામજનોને પણ બહુ મુશ્કેલ પડે છે કે અમે ટાઈમસર મળી શકતા નથી. તો સરકારશ્રીએ આ બાબતે ધ્યાન આપવું જોઈએ.